ચાલો બાળકો આપણે હવે રિવિઝન કરવાનું છે કારણ કે પંદર તારીખથી એક્ઝામ ચાલુ થાય છે તો અસાઇનમેન્ટમાંથી આપણે ભણવું પડશે ને તો ચાલો હું અસાઇનમેન્ટમાંથી તમને રિવિઝન કરાવું તો આ અસાઇનમેન્ટ છે શું છે અસાઇનમેન્ટ છે તો ચાલો આજે આપણે કલર વિષયમાં જો આ કલર વિષય છે ને એનું અસાઇનમેન્ટ ભણવાનું છે તો ચાલો પ્રશ્ન એકમાં શું છે ઓળખો અને ગોળ કરો પેલું છે તને ઓળખો અને તેની ફરતે ગોળ કરો તો જ્યાં જ્યાં ત હોય તેની ફરતે આપણે ગોળ કરવાનું છે તો જો છે મ છે પછી ત તો ત ફરતે ગોળ કરવાનું પછી પ પાછું ત છે ત ફરતે ગોળ અણ ફરતે ગોળ એવી જ રીતે ન ગ ને બ ત્યાં ગોળ કરવાનું નથી પછી બીજો પ્રશ્ન જુઓ બીજું શું છે અણ ને પેલાની અંદર જ બીજું છે અણને ઓળખો અને તેની ફરતે ગોળ કરો તો અણ તો તેની ફરતે ગોળ કરવાનું પછી સ પછી અણ પછી આ પણ અણ છે તો અણ ગોતી અને તેની ફરતે આપણે ગોળ કરવાનું છે ત્યાર પછી ત્રીજું ઓળખો અને તેની ફરતે ગોળ કરો તો આ લખેલું છે આપણે મૂળાક્ષર બધા એમાંથી જ્યાં જ્યાં લ હોય તેની ફરતે આપણે ગોળ કરવાનું છે તો આ લ છે તેની ફરતે ગોળ કરવાનું પછી આ પણ લ છે તેની ફરતે પણ ગોળ પછી આ લ છે એની ફરતે પણ ગોળ કરવાનું છે ત્યાર પછી ચોથું ખ ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો તો આ ખ છે તો તેમની ફરતે ગોળ પછી પાછો આ ખ છે એમની ફરતે ગોળ અને આ છેલ્લે ખ છે તો તેમની ફરતે પણ ગોળ કરવાનું ત્યાર પછી પાંચમું છે ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો તો આ ન છે પછી પ પ ફરતે ગોળ આ છોપ છે એની ફરતે ગોળ આપો અને આપો એમની ફરતે ગોળ કરવાનું છે પછી છઠ્ઠું છે ટને ઓળખો અને તેની ફરતે ગોળ કરો તો આમાં જ્યાં જ્યાં ટ લખેલા છે એમની ફરતે આપણે શું કરવાનું છે ગોળ કરવાનું છે તો આ ટ છે એમની ફરતે ગોળ કરવાનું આ ટ છે એમની ફરતે પણ ગોળ કરવાનું અને આ ટ છે એમની ફરતે પણ ગોળ કરવાનું ચાલો બાળકો હવે પ્રશ્ન એક બ જોઈએ આપણે નીચેના વાક્યો વાંચી અણ ફરતે ગોળની નિશાની કરો ક્યાં ક્યાં અક્ષર ઉપર ગોળ કરવાનું અણ એની ફરતે આપણે ગોળની નિશાની કરવાની છે તો એમાં પેલું છે પરાગ અને તરલા તરવા જાય છે તો જુઓ આ પ છે એમની ફરતે ગોળ કરવાનું પાછું ત છે તો ત ફરતે ગોળ અને ત તો એમની ફરતે પણ ગોળ કરવાનું પછી બીજું છે પરાગ અને તરલાની નદી ગમે છે તો આ પ છે એમની ફરતે ગોળ પછી ત ત ફરતે પણ ગોળ કરવાનો હવે ક્યાંય ત કેણ છે નહીં અને ડ પણ નથી તો તે આપણે ગોળ કરવાનું નથી હવે પાછળ જુઓ પાછળ શું લખેલું છે ત્રીજું પરાગ અને તરલા નદી પર જાય છે તો પ ઉપર ગોળ પછી ત તો ત પર ગોળ પાછો પ છે તો પ ઉપર ગોળ કરવાનું ત્યાર પછી ચોથું પરાગ રેતી વડે પહાડ બનાવે છે તો પ ઉપર ગોળ કરવાનું પછી ડ ડે ઉપર નહીં કરવાનું કેમ કે કાનો માત્ર વિનાનાનાના અક્ષર હોય ને એની ઉપર જ આપણે ગોળ કરવાનું છે ત્યાં આપ્યું છે ને આપણે પ ડ અને ત ને અણ એની ઉપર ગોળ કરવાનું તો ડે ઉપર નહીં કરવાનું પછી ડ આવ્યું ને અહીંયા તો ડ ઉપર ગોળ કરવાનું પછી પાંચમું તરલા છીપ ભીણે છે તો ત ઉપર ગોળ અને પ ઉપર ગોળ અણે ઉપર ગોળ કરવાનું નથી કારણ કે અણે છે અણ છે નહીં અણ ને કાંઈની અણો એની ઉપર જ ગોળ કરવાનું છે પછી છઠ્ઠું પછી પરાગ રેતી પર નામ લખે છે તો પ પર ગોળ અહીંયા પણ પ પર ગોળ અને અહીંયા પણ પ ઉપર ગોળ કરવાનું ત્યાર પછી સાતમું છે નદીમાં નદીના પાણીમાં નાવડી તરે છે તો આમાં એક જ ત છે તો ત ઉપર ગોળ કરી દેવાનું ત્યાર પછી આઠમું છે પરાગ અને તરલા નાવડીમાં બેસે છે તો પ છે અને ત છે એમને ઓળખી અને એની પર ગોળ કરવાનું છે હવે પ્રશ્ન બે જોઈએ પ્રશ્ન બે અ ખાલી જગ્યામાં આડી હરોળમાં ખૂટતો અક્ષર લખી અર્થપૂર્ણ અર્થપૂર્ણ શબ્દ બનાવો જો આપણને આ ખાલી જગ્યા આપેલી છે ને પડ દાંતણ કાપડ બકરી ને બાજરી એમાં એક એક અક્ષર આપેલો હશે નહીં એ અક્ષર તમારે લખી અને અહીંયાથી કોશમાંથી જોવાનું રી પ અને કા એ અક્ષર એક એક અક્ષર લઈ અને અક્ષ શબ્દ છે અર્થપૂર્ણ બનાવવાનો છે તો પાપડ દાતણ પહેલામાં શું લીધું છે પ લીધું છે પછી બીજામાં દા લીધું છે દાંતણ પછી ત્રીજામાં કાપડ તો આ કા લીધો છે પછી બકરી તો આ પેલું રી લીધી છે પછી બાજરી તો આમાંથી જ લીધો છે એવી જ રીતે સામે જુઓ સામે શું છે ન ર મ મી અને દ એ કૌશમાં અક્ષર આપેલા છે તો ગાજ ર પેલો શું લીધો છે ર ગાજ ર પછી મમરા તો આ મ કાઉસમાંથી લીધેલો છે એટલે મમરા પછી દરજી તો આ દ કાઉસમાંથી લઈ અને દરજી શબ્દ બનાવ્યો છે પછી માછલી આ લી શબ્દ અક્ષર લીધો છે માછલી બની ગયા ને પછી વાનર પછી ન લીધો છે બની ગયા અર્થપૂર્ણ શબ્દ ચાલો બાળકો હવે પ્રશ્ન બે બ જોઈએ પ્રશ્ન બે બ માં શું છે આપેલા શબ્દોમાંથી જે શબ્દ કવિતામાં હોય તેની ફરતે ચોરસ લંબચોરસની નિશાની કરવાની છે બોલી આપણે કાવ્ય સમજ્યા હતા ને ચપટી વાગી ચપટી વાગી એ કાવ્ય છે એ ઉપરથી આ શબ્દ આ પ્રશ્ન લીધેલો છે તો એમાં શું શું આવે છે તો કે કપ લપ કે ચપ આવે ચપ આવે ને ચપટી વાગી ચપ ચપ તો આ ચપ ચપ ઉપર લંબચોરસ કરવાનું પછી બીજું છે ચકલી ચપટી કે પાટલી કાવ્યમાં ચકલી આવતું હતું નહીં પાટલી આવતું હતું નહીં ચપટી આવતું હતું ને તો ચપટી ઉપર લંબચોરસ કરવાનું પછી ત્રીજું છે મામા કાકા અને ભાઈ મામાએ નથી આવતું કાકા પણ નથી આવતું તો શું આવે છે ભાઈના કાનમાં

દાદા પપ્પા કે નાના દાદા નથી આવતું નાના પણ કવિતામાં નથી આવતું તો શું આવે છે પપ્પા આવે છે તો પપ્પાની ઉપર લંબચોરસ કરવાનું ચાલો બાળકો અહીંયા પ્રશ્ન બે સોરી પ્રશ્ન બે અહીં પૂરો થાય છે હવે પ્રશ્ન ત્રણ તો જોઈએ પ્રશ્ન ત્રણમાં આડા અને ઉભા ખાલી ખાના પૂરો એમાં શું છે આપણને વચ્ચે વચ્ચેનો અક્ષર આપેલો હશે ટ આપ આપણે આડુ અ અને ક ર નેણ એ બે લખવાનું અને આપણને નીચે શબ્દો આપેલા હશે અટક અને રટણ વચ્ચે વચ્ચેનો અક્ષર લખેલો આપ્યો હશે તો આપણે શું પૂરું કરવાનું તો કે ઉપર આડી લાઈન અને ઊભી લાઈન અટક અને રટણ થઈ ગયું હવે કલમ અને હાલક લ આપણને લખેલો આપ્યો છે ક અને ઊભો લખી નાખવાનો એટલે કયો શબ્દ બની જાય કલમ અને હાલક આ છે ને હાલક તો હાલક પછી મચક અને કાચલી આપણને છ અક્ષર લખેલો આપ્યો છે આ ઊભા ખાનામાં આપણે લખી નાખવાનું મો અને ક આ છે ને મો અને ક વચ્ચેનો અક્ષર લખેલો છે એટલે શું મને મચક અને કાચલી આ કાચલી છે એ કાચલી પછી માખણ અને ખાખરા ખ અક્ષર લખેલો આપ્યો છે મા અને લખી નાખવાનું અને ખા અને રા ઊભી અને આડી લાઈન આવી રીતે પૂરી કરી નાખવાની એટલે શબ્દ બની જાય માખણ અને ખાખરા ત્યાર પછી પાપડ અને ડાપડ આપણને વચ્ચેનો અક્ષર પ લખેલો આપ્યો છે પા અને ડ લખી નાખવાનું ડા અને અણ એટલે પાપડ અને ડાપણ પછી રાવણ અને વાવડ રા અને ણ લખી નાખવાનો અક્ષર આપેલો છે અને વા ને ડ લખવાનો એટલે બની જાય રાવણ અને વાવડ રાવણ અને વાવડ આવી રીતે આડ્યા અને ઉભા ખાલી ખાના પૂરા કરી અને શબ્દ લખવાના છે હવે પ્રશ્ન ત્રણ બ શબ્દ બનાવો અને લખો જો આવી રીતે પેલા પાંદડી લેવાની પછી વચ્ચેનું લેવાનું પાપડી એક નમૂનો આપ્યો છે પાપડી પછી વાડી લખવાનું વાડી મારવા ડી એ લોકો સા ડી ડી વચ્ચેનો અક્ષર ક્યાં લેવાનો છેલ્લે લેવાનો અને આજુબાજુની પાંદડી છે એના અક્ષર પેલા લેવાના ત્યાં પછી નું જુઓ ત્યાં પછી શું છે એક નમૂનો આપ્યો છે આપણને આપણનું ફૂલ હતું ને એવી રીતે પેલા પાંદડી લેવાની પછી વચ્ચેનો ઓપ્શન તવી દીવી માનવી દેવી કડવી અને ચા ચાવી એવી રીતે શબ્દ બનાવવાના અને અહીંયા ખાલી ખાનામાં લખવાનું છે તવી એ એક આપણને નમૂનો આપ્યો છે દીવી માનવી દેવી કડવી અને ચાવી કેવી રીતે અહીંયા લખી નાખવાનું છે ત્યાર પછી પ્રશ્ન ચાર અ ત્રિકોણમાં આપેલા અક્ષરને પંક્તિઓમાં શોધીને ગોળ કરો આપણને આપણને આ ત્રિકોણની અંદર જે અક્ષર આપેલું હોય એ આ લીટીની અંદર જોવાનું છે તો તેની ઉપર ગોળ કરવાનું છે તો આ ત્રિકોણની અંદર શું આપણને આપ્યું છે ર આપ્યો છે તો અહીંયા જોવાનું પંક્તિની અંદર ર છે તો કે રજા નિશાળે રજા રજા જો આ ર છે એની ઉપર ગોળ કરી નાખવાનું રજા રજા ને રજા તો આરો 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 પછી રમવાની તો પડે મજા તો બીજી લીટીમાં ક્યાં રો છે પહેલો એક જ રો છે તો એમની ઉપર ગોળ કરવાનું પછી ઝ તો વીજ વાદળે ઝપઝપઝપકે એમ તારલા ઝગમગ ઝળકે તો ઝબલાના ઝ ઉપર ગોળ કરી નાખવાનું તો પેલી લાઈનમાં આ જ છે આ જો અને આ જો એ ત્રણે ઉપર ગોળ પછી બીજી લાઈનમાં આ ઝો અને ઝ ઝ ઉપર ગોળ કરી નાખવાનું પછી ત્રીજામાં હરણનો હરણનો શોધી અને શું કરવાનું ગોળ કરવાનું હસતું રમતું હરણું જાય દેખી હરિયાળી હર ખાય તો હ છે એની પર ગોળ કરી દેવાનું અને આ એમની ઉપર પણ ગોળ પેલી લાઈનમાં બે હ છે પછી બીજી લાઈનમાં તો દેખી હરિયાળી હર ખાય તો આ હ ઉપર રાઉન્ડ અને આ હ ઉપર પણ ગોળ કરી દેવાનું ત્યાર પછી ઘરનો ઘટકટમાં જો રામ રહે છે ઘર ઘર એના બાર રમે છે તો ઘ શોધવાનું આ અહીંયા ઘો છે અહીંયા ઘો છે એની ઉપર રાઉન્ડ કરી દેવાનું પછી આ ને આ એની ઉપર પણ રાઉન્ડ ત્યાર પછી અળદ છે તો વાદળ વાદળ ખૂબ વરસ દુકાળનો ડર મારો હરજો તો છે એની પર ગોળ આ અળો એની પર ગોળ હવે ક્યાંય છે હા જો બીજી લાઈનમાં આડ છે તો એની પર ગોળ કરી દેવાનું પ્રશ્ન ચાર અહીંયા પૂરો થાય હવે પ્રશ્ન ચાર બુઓ પ્રશ્નચાર શું છે નીચે આપેલા શબ્દો વાંચી નમૂના પ્રમાણે લખો આપણને એક નમૂનો આપ્યો છે લખ એક વ્યક્તિને કહેતા હોય તો શું બોલાય લખ બોલાય શું બોલાય પછી જાઝા બધા છોકરા કે ચાચા બધા વિદ્યાર્થી કે વ્યક્તિ હોય તો શું બોલાય લખો કહેવાય એને શું કહેવાય લખો એવી જ રીતે તમારે લખ તો લખો લખવાનું પછી હસ તો હસો કાનો અને માત્ર લગાડી દેવાના આ અહીંયા લખ્યું હોય તમને હસ લખેલું હોય તો તમારે શું કાનો અને માત્ર અહીં લગાડી દેવાનું શું લખવાનું હસો પડ તો પડો વગાડ તો વગાડો ફર તો ફરો એવી જ રીતે બોલ તો બોલો ચર તો ચરો તો લાવો કૂદતો કૂદો ખસતો ખસો સમજાઈ ગયું બાળકો હવે પ્રશ્ન પાંચ જોઈએ પ્રશ્ન પાંચ અ નીચે આપેલ પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખવાના છે પેલો પ્રશ્ન છે કરવત કોનું ઓજાર છે આપણે સ્વાધ્યાય પોથીમાં ભણી ગયા ને કરવત કોનું ઓજાર છે તો જવાબમાં લખવાનું સુથારનું કોનું સુથાર પછી પ્રશ્ન નંબર બે માટલા કોણ બનાવે તો કુંભાર માટીનું કામ કોણ કરે કુંભાર કરે તો એ લખવાનું કુંભાર પછી ત્રીજો પ્રશ્ન ખેતરમાં અનાજ કોણ પકવે છે તો ખેતરમાં કોણ અનાજ અનાજ પકવે ખેડૂત ત્યાર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ટપાલ કોણ વેચે છે તો લખવાનો જવાબ ટપાલી પછી પાંચમો પ્રશ્ન શાળામાં તમને કોણ ભણાવે કોણ ભણાવે શિક્ષક ભણાવે ને તો જવાબમાં લખવાનું શિક્ષક પછી પ્રશ્ન નંબર છ વાહન ચલાવે તેને શું કહેવાય તો વાહન ચલાવીને શું કહેવાય ડ્રાઈવર કહેવાય પછી સા પ્રશ્ન નંબર સાત વાળકા પે તેને શું કહેવાય તો વાળકા પેન શું કહેવાય વાણંદ કહેવાય ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ સીવડાવવા કોની પાસે જશો તમે કપડા તો જવાબમાં તો લખવાનું દરજી ચાલો બાળકો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નીચેના વાક્યો વાંચો અને લખો સુંદર અક્ષરે લખવાના છે પહેલું છે ચકલી દાણા ચણે છે તો તમારા સામે લખવાનું ચકલી દાણા ચણે છે પછી બીજું લાલજી જલેબી ખાય છે ત્રીજું ટપ પાણીથી છલકાય છે પછી ચોથું તીખી ચટણી બનાવ પછી પાંચમું વણગર કાપડ વણે પછી છઠ્ઠું કડિયો મકાન ચણે પછી સાતમું મોચી જૂતા સીવે અને આઠમું ગોવાળ ગાય ચારે ચાલો બાળકો આપ તમને લખ્યું છે ને કે નીચેના વાક્યો સુંદર અક્ષરે વાંચો અને લખો તો તમને જો સારા અક્ષરે લખ્યું હશે તો જ તમને પૂરા માર્ક્સ મળશે નહીં તમને પૂરા માર્ક્સ મળશે નહીં મેં જેટલી જગ્યા છોડી છે જેવી રીતે લખ્યું છે અહીંયા પૂર્ણ વિરામ કરેલા છે એવી જ રીતે તમારે પણ લખવું પડશે અહીંયા આપણે કલરવનું રિવિઝન પૂરું થાય છે હવે આપણે બીજા વિષયનું રિવિઝન બીજા વિડીયોમાં કરીશું